વાસુભાઈ ને આપણે કોળી પટેલ સમાજના અધ્યક્ષ નિયુક્ત કરીએ છીએ. હવે બીજા ત્યાં આ બધા મેમ્બરો છે, તેમણે ખુશી ખુશીને આપણે કહ્યું છે તો યુવાઓની જવાબદારી ભણો પટેલને આપવામાં આવે છે, જેઓ કોળી પટેલ સમાજના યુવાના પ્રેસિડેન્ટ હશે અને એમને મેજાગરણ આખી ટીમ બનાવવામાં આવશે. સેક્રેટરી તરીકે નીતિનજી પટેલની વરણી કરવામાં આવી છે. ખાલી હાથ બતાવજો, જેના નામ લેતા ખાલી હાથ આપ બતાવજો. હવે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અનિલ પટેલ, હાથ બતાવો ખાલી. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બ્રિજેશ પટેલ, ને દક્ષ પટેલ. જોઈન્ટ સેક્રેટરી તરીકે વિરલ પટેલ, મરવડ. વિજય પટેલ પટનાના, ધર્મેશ પટેલ દરવાડા. આખી કમિટીની કોર્ડિનેટર સંજય પટેલ બાટિયાને આપણે બનાવેલ. હા, એકાઉન્ટન્ટ માટે અને પાંચ માણસના એકાઉન્ટમાં નામથી બધી જે ટ્રાન્ઝેક્શન થશે તેમાં પ્રેસિડેન્ટ એક રહેશે અને ચાર જે છે તેમાં ટ્રેઝરર છે હરીશભાઈ જીવ. પછી હરનેશ કિશુ જમ્પો, વિકેશ કુમાર શંકરભાઈ, અશોક પટેલ. આ રીતની બોડી બનાવી છે અને બીજા બધાને એક્ઝિક્યુટિવ મેમ્બર બનાવ્યા. આ પ્રારંભિક છે, મહેનત ઘણી કરવાની છે. જો કોઈના આમાં નાની મોટી ભણતુક થાય તો એ જ ભૂલી જાઓ, બરાબર. હવે આ આપણી કોળી સમાજની લંડનની ટીમ છે ને હવે આપણે આશા રાખીએ કે બધા ધીરે ધીરે કરીને એક એક મેમ્બરને જોડવાનું કામ ચાલુ થશે. હવે ફેમિલી ને આજુબાજુમાં બી રહેલા છે તેને બી એક્ઝિક્યુટિવ કમિટીમાં લેવાનું છે, જે તમારે હવે નક્કી કરવાનું. ને મંથનો ચોથો રવિવાર જે રહે તે રવિવારે આપણી મીટિંગ સાંજે રહેશે, તેનો ટાઈમ ફાઇનલ કરવાનો. ને બ્રોડ લિસ્ટ ગ્રુપ બનાવવાનું છે, તેમાં ખાલી તે ખાલી પ્રમુખ, સેક્રેટરી અને કોર્ડિનેટર એ ત્રણ જ એડમિન રહેશે. એડમિન સિવાય કોઈ બી પ્રકારની મીટિંગ કરવાની નહીં. ને કોર્ડિનેટર જે છે તે બધા સાથે કોર્ડિનેટ કરીને મીટિંગનું સર્ક્યુલરથી લઈને જે બી કરવાનું હોય તે કોર્ડિનેટ કરીને સેક્રેટરી સાથે અને પ્રમુખ સાથે એ કોર્ડિનેટર સેટઅપ કરીને આખી સિસ્ટમ કરશે. ને બીજું બધું જે છે તે સંસ્થાના રૂલ્સ અને રેગ્યુલેશન આપણે આપણી રીતે તમારે બધા સારા સંસ્થાઓના રૂલ્સ રેગ્યુલેશન જો હું દમણથી બી મોકલા ને તમારે બધાએ કરવાનું છે. ખાસ કરીને યુવાઓ વચ્ચે અને વડીલો વચ્ચે જે બધી ગેરસમજો છે તે અમે અહીંથી ભૂલી ગયો, આના પછી કોઈ ચર્ચા નહીં. જે હવે ભૂલા જે બધું કયું તીરીશ ને હવે આપણા યુવાઓએ ખાસ કરીને કમાલ લેવાની. યુવાઓ પ્રગતિ લાવી શકે, યુવા ચેન્જ લાવી શકે, પણ યુવા ઘણી વખત દોડતા દોડતા જોશમાં ને જોશમાં ગલત રસ્તા પર ભટકાઈ બી જાય, તેને સાંભળવાનું કામ મળેલું છે, બરાબર. ને યુવાઓને સાંભળવાના છે, કેમ કે આવનાર ભવિષ્ય યુવા જ છે. એટલે બની શકે યુવાઓથી ભૂલ થાય તો જાહેરમાં એમને બદનામ ના કરતા એ લોકોને ઠપકો આપવાનો, તો જયારે બેસાડીને સમજાવીને કામ લેવાનું. યુવાઓ પણ એટલું જરૂર સમજવાનું કે વડીલ છે, આપણા વડીલ છે, એમનું માન અને સન્માન સમાજમાં જળવાઈ રહે એટલે આપણે જોશમાં ને જોશમાં એનો ઘોષ હોવાના નહીં. આપણે બધાએ એક ટીમ બનીને આપણા સમાજનું નામ ગૌરવરીત કરવાનું છે. ગમે ત્યાં નામ થાય તો કે આ પટેલનો દીકરો છે અને આ પટેલ આપણા લોકોનો છે, દરેક સમાજને સાચવવાનું છે, એવી રીતે પટેલની ટીમ બનીને કામ કરવાનું છે. તો વાસુભાઈને વિનંતી કરો કે નવી ટીમના તમે. જો હમારા વિડિયો આપકો અચ્છા લગા હૈ તો લાઇક કરના, શેર કરના
और कमेंट करना, जरूर कमेंट करना। और जो अभी तक आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल आइकन पे क्लिक करना और ऑल पर तो